કોલકાતામાં ટ્રેનની મહિલા ડોક્ટર સાથે અત્યાચાર ગુજાર્યા બાદ તેમની હત્યા કરી દેવાઈ હતી. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડ્યા છે. છેલ્લા 5 દિવસથી તબીબો આંદોલન ચલાવી રહ્યા છે, ત્યારે આંદોલનમાં એબીવીપી અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે પણ ઝંપલાવ્યું છે. સુરતના વીર નર્મદેવ યુનિવર્સિટી સામે એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને પુતળા દહન કરાય તે અગાઉ પોલીસે પેટ્રોલ સહિતની વસ્તુઓ કબજે કરી હતી. પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતા ખાતે હોસ્પિટલમાં ટ્રેની ડોક્ટર પર બળાત્કાર ગુજારવાયા બાદ તેની ઘાતકી હત્યા કરાઈ હતી, જેને લઈને દેશભરમાં ડોક્ટરો દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે. તો સુરતના તબીબો બાદ હવે એબીવીપી મેદાનમાં આવ્યું છે. વીર નર્મદેવ યુનિવર્સિટી ખાતે એબીવીપી દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા અને મમતા સરકાર હાય હાયના નારા લગાવ્યા હતા. એબીવીપી યાને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આરોપીને કડકમાં કડક સજા કરવાની માંગ કરવામાં આવી રહી છે. નમસ્તે, મારું નામ રવિ માંગવિયા, સુરત મહાનગરપાલિકા જવાબદારી. કઈ રીતે કઈ ઘટનાને વિરોધ કરી રહ્યા છો? કઈ જગ્યાએ? જે હાલમાં જે કલકત્તામાં જે ડોક્ટર બેન પર જે બળાત્કાર ગુજારવામાં આવ્યો છે, એને લઈને વિદ્યાર્થી પરિષદ સખત એની નિંદા કરે છે અને આજના દિવસે આખા ગુજરાતભરમાં આખા ભારતભરમાં એબીવીપી દ્વારાનો વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે અને જે આમાં જે સંડોવાયેલા વ્યક્તિઓ છે એની પર કાર્યવાહી કરવામાં આવે અને એ લોકોને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને ફાંસીની સજા આપવામાં આવે. વિદ્યાર્થી પરિષદની એક જ માંગ છે કે જે દોષીઓ છે એને ફાંસીની સજા આપવામાં આવે. વધુમાં એબીવીપી દ્વારા જણાવ્યું હતું કે મમતા સરકારના રાજમાં બંગાળમાં હાલ ભારે હિંસા ફેલાય છે, અત્યાચારો વધી રહ્યા છે, તેમ છતાં કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. તેથી વિદ્યાર્થી સંગઠનના નાતે અમે અમારી જ વિદ્યાર્થીની ડોક્ટરને ગુમાવી છે, ત્યારે અમે તેમના પરિવારને ન્યાય મળે અને આરોપીને ફાંસીની સજા મળે તે માંગ સાથે આંદોલન કરી રહ્યા છીએ. બ્યુરો રિપોર્ટ, 24 ન્યૂઝ.